नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 10 चेप्टर 2 ભારતનો સાંસ્કૃતિક વારસો તેના વિશે આજે આપણે માહિતી છે એ મેળવશી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો ટોપિક હતો તેમાં આપણે જોયું હતું કે આપણે નૃત્ય છે તેના વિશે માહિતી મેળવી હતી, તેમજ ગુજરાતના લોકનૃત્ય એટલે કે અલગ અલગ જાતિઓ છે એના રૂઢિ રીતરિવાજો પ્રમાણે અને પરંપરા પ્રમાણે નૃત્ય છે તેમાં આપણને ફેરફાર છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આદિવાસી નૃત્ય. તો આજે આપણે આદિવાસી નૃત્ય છે તેના વિશે માહિતી મેળવશી. ગુજરાતના આદિવાસીઓ હોળી અને બીજા તહેવારો, લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય કરતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના આદિવાસીઓ, આદિવાસીઓ એટલે કે જંગલમાં જે રહેતા હોય એને આપણે આદિવાસી કહીએ છીએ. દાખલા તરીકે આપણે અહીં ડાંગ જિલ્લો છે તેમાં આપણને આદિવાસી છે એ જોવા મળે છે. તો આવા આદિવાસીઓ છે એ હોળી છે, એના સિવાય બીજા તહેવારો, પછી લગ્ન પ્રસંગમાં, તેમજ દેવી દેવતા છે એટલે કે ભગવાનને ખુશ કરવા માટે, અને ખાસ કરીને મેળા છે, મેળાઓમાં એ આપણને નૃત્ય કરતા જોવા મળે છે. પછી આપણે આગળ જોઈએ તો નૃત્ય, એ લોકો નૃત્ય છે એ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરે છે. તો જોઈએ કે મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાળી, તૂર, પાવડી, તંબુડા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નૃત્ય કોને કહીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના નૃત્યો છે એ વર્તુળાકારે એટલે કે ગોળ રાઉન્ડમાં ફરતા ફરતા ઢોલ છે, પોતાના સમાજના જે રૂઢિ છે એ, પછી મંજીરા છે, થાળી છે, તૂર છે, પાવડી છે, તંબુરા છે વગેરે વાજિંત્ર. આ બધા વિદ્યાર્થી મિત્રો વાજિંત્ર છે તેના નામ છે, અને સ્થાનિક બોલી એટલે કે આદિવાસી લોકોની જે બોલી હોય એ બોલીમાં આપણને નૃત્ય છે તે કરતા જોવા મળે છે. આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. આવા નૃત્યો, આવા નૃત્યો એટલે કે આદિવાસી નૃત્ય. આદિવાસી નૃત્યમાં કયું નૃત્ય વિદ્યાર્થી મિત્રો? તો ચાળો. ચાળો જે નૃત્ય છે એ નૃત્યની અંદર આપણને મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષી છે એની આપણને નકલ છે એ જોવા મળે છે. ડાંગમાં પણ આવો માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ માળીનો ચાળો અને આ ઠાકરિયા ચાળો છે એ વિદ્યાર્થી મિત્રો ડાંગમાં થતા નૃત્ય છે તેના નામ છે. ઘણી વખત એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. એટલે ડાંગમાં માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો છે એવા નૃત્ય છે એ આપણને જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં, શ્રમહારી, શ્રમ એટલે હારી એટલે વિદ્યાર્થી મિત્રો મહેનતનું જે કામ કરતા હોય એને આપણે શ્રમ કહીએ, એટલે શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ટિપ્પણી નૃત્ય. જે આપણા પારંપરિક રાસ ગરબા છે તેમાં છોકરીઓ લાકડીથી નીચે નાનકડો લાકડાનો ટુકડો છે એ જડેલો હોય અને સમૂહ જમીન ઉપર અથડાવી અને તાલથી આપણે જે ટિપ્પણી રાસ કહીએ છીએ એ રીતનું જે નૃત્ય છે એ ભીલ અને કોળી જાતિ છે એના શ્રમહારી લોકો છે કે જે મહેનત કરતા લોકો છે એ આ રીતનું ટિપ્પણી નૃત્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આદિવાસી નૃત્ય કે જે તેની પરંપરા અને રૂઢિ અનુસાર તેની સ્થાનિક બોલી છે તેમાં કરવામાં આવે છે અને ખાસ કરીને
ચાળો. ચાળો એટલે કે મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરી અને જે નૃત્ય કરવામાં આવે છે તેને આપણે ચાળો કહીએ છીએ. જ્યારે ભીલ અને કોળી જાતિ છે એમાં વિદ્યાર્થી મિત્રો નૃત્ય છે એમાં લાકડી નીચે લાકડાનો ટુકડો રાખી અને જમીન પર અથડાવી અને ટીપણી રીતનું એક નૃત્ય કરવામાં આવે છે કે જે તેના તાલ સાથે જમીન પર અથડાવવામાં આવે છે. હવે આપણે આગળનો ટોપિક એના વિશે આપણે માહિતી છે એ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણો ટોપિક છે ગરબા. ગરબા એટલે કે ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ગર્ભ એટલે કે અંદર. જે ગરબો છે એ શબ્દ કેના ઉપરથી બન્યો છે વિદ્યાર્થી મિત્રો? ગરબો શબ્દ છે એ ગર્ભદીપ છે એના ઉપરથી બન્યો છે. દીપ એટલે કે દીવડો અને ગર્ભ એટલે કે ગરબો છે એનો અંદરનો ભાગ. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકો અને તેની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. ઘડાને કોરાવીને એટલે કે ઘડો છે તેમાં નાના નાના કાણા પાડી અને એની ચારે બાજુએ એટલે કે માટીનો જે ઘડો છે એની ચારેય બાજુએ કાણું પાડી અને એની અંદર દીવો મૂકવામાં આવે છે અને પછી એ ગરબો છે એને આપણે માથે મૂકી અને જે આપણે ગોળાકાર નૃત્ય કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ગરબો કહીએ છીએ. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આશો સુદ 1 થી આશો સુદ 9 દરમિયાન ગરબા રમાય છે. સમગ્ર ગુજરાત એટલે કે સમગ્ર ગુજરાત કે સૌરાષ્ટ્ર જે કયો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે નવરાત્રિ આશો સુદ 1 થી આશો સુદ 9 છે એ સમય દરમિયાન રમાય છે. અને ક્યાંક આપણે જોઈએ છીએ કે આશો સુદ દશમ એટલે કે શરદ પૂનમ સુધી પણ ગરબી છે એ રમવામાં આવે છે. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે. ગરબા તો ગરબા કેના માટે આપણે ગાઈએ છીએ? તો મા જગદંબાની પૂજા અને એની આરાધના એટલે કે ભક્તિ કરવા માટે આપણી ગુજરાતીઓ સ્ત્રીઓ છે કે જે માતાજીના ગરબા છે એ ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે કે ઢોલના ધબકારે ગરબા ગવાય છે. ગરબા સામાન્ય રીતે આપણે કેવી રીતે ગાય છે વિદ્યાર્થી મિત્રો? તો ગરબા છે એ સામાન્ય રીતે આપણે ચોક એટલે કે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ચોક અથવા મેદાનની વચ્ચે માતાજીની માંડવી એટલે કે નવરાત્રિ એટલે કે નવ માતાજીઓ છે તેનું ફોટો અથવા તેની માંડવી છે એ આપણે વચ્ચે મૂકી છીએ અને એ માંડવી છે એને વર્તુળાકારે લગભગ આપણે તાળીઓના તાલે અથવા ઢોલના ધબકારે આપણે ગરબા છે એ ગાય છે. વિદ્યાર્થી મિત્રો નવરાત્રિ છે એ આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત એવો તહેવાર છે અને લગભગ બધા નવરાત્રિ છે તેનાથી આપણે પરિચિત છીએ. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગરબીઓ મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે સંકળાયેલી છે. ગુજરાતમાં ગરબા અને ગરબી છે વિદ્યાર્થી મિત્રો બંનેમાં ડિફરન્સ છે. અહીં આપણે ગરબા છે તેનો પરિચય મેળવીએ છીએ કે જે ઘડો છે એને ચારેય બાજુએ કોરાવી અને વચ્ચે જે દીવડો મૂકી અને માતાજીની ફરતે જે ગોળ ફરી અને જે આરાધના કરવામાં આવે છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે ગરબો કહીએ છીએ. જ્યારે ગરબી શબ્દ છે એ શ્રી કૃષ્ણની ભક્તિ સાથે સંકળાયેલી છે. કોની સાથે સંકળાયેલી છે વિદ્યાર્થી મિત્રો? શ્રી કૃષ્ણની ભક્તિ છે એની સાથે સંકળાયેલી છે. અને કહેવાય છે કે આપણા ગુજરાતી કવિ જે દયારામ છે કે જે ગરબી સાથે સંકળાયેલા છે એને શ્રી કૃષ્ણની રંગબેરંગી ગરબીઓ છે એની રચના કરી અને સ્ત્રીઓના કંઠે આ ગરબીઓ છે એનો અવાજ છે એ ગુંજતો કર્યો
છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટોપિકમાં આદિવાસી નૃત્ય અને ગરબા છે તેના વિશે આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, ગરબાનો પોઈન્ટ છે એ સાવ ઇઝી છે કે જે આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રખ્યાત નવરાત્રી તરીકે આપણે એને ઓળખીએ છીએ. ટૂંકમાં ગરબો અને ગરબી એ બંનેમાં ડિફરન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે ક્લાસવર્કમાં આ ગરબો છે, સોરી ગરબા છે એ ટોપિક તમારે લખી અને મને સારા અક્ષરે બતાવવાનો છે.